नमस्कार और आप सबनों हार्दिक अभिवादन। रंगकर्मी सूरतवती स्पाना फेस्टिवल में 5 दिवस महोत्सव में परिचार रूप में आज पांचमा छेल्ला दिवस है। पहली कृति हराजी। मित्रों हराजी में अमे आपने लई जाइए छे लगभग 100 वर्ष पहला ना सूरत में। मम्मी जी तमने प्रणाम। बालकृष्ण भाई केटलाय सीनियर्स आप सबने वंदन। आप सब अमरा नाणावट थी परिचित छो। 100 वर्ष पहला नो नाणावट अमरा घरनी सामे छे नवलशाह नो कोठो। अने ये नवलशाह साहिब नी वात अमे आपनी समक्ष लईने आवीए छे। पात्र साचुं छे एनी जे वार्ता छे ते काल्पनिक छे। तो आवो शुरू करिए हराजी। नरेश कापड़िया। कविता यामिनी व्यास। स्वर नीरजा पारेख। अभिनय जिगीशा देसाई दिलीप कांसवाला यामिनी व्यास निर्मित इंजीनियर अने नरेश कापड़िया। संगीत संकलन रुचा किनारीवाला प्रकाश मिथुन लोहा। पोस्टर डॉक्टर विदुर गोटावाला। નવલસા શેઠ દૂર દેશ પાર હોય
અને મારે એને મળવાનું નહીં. સાત આઠ મહિના અને નવ દિવસ તે દેશ પાર છે અને હું અહીં એકલી. પછી એક બંદર હતી, બીજા બંદર, ત્રીજા બંદર, એમ
अलग अलग बंदर थी अमे चित्रों खरीदया अने चित्रों नवा नवा कलाकारों पासे थी खरीदया तमारो दीकरो कीर्तिदेव जे चित्र पर हाथ मूके ते चित्रों खरीदया छे अने कलाकारों ने मोह मांगे दाम आप्या छे एटलो बधो अमे लोको कमाया छे साचे साचे तमारो दीकरो एक कलाकार साचो कलाकार पूछे हूं तो दरेक कलाकार ने कहतो के मात्र तमारा आशीर्वाद आपो अमारे बीजु कशु जोईतु नथी अने कलाकार ना आशीर्वाद एटले ईश्वर ना आशीर्वाद खूब कमाया खूब कमाया એટલે તમારો દીકરો મને કે બાપુ હવે આ કમાયેલા નાણા હું સુરત ભેગો નાણાવટ કરું છું અને તમે આ આગળની સફર તમે જાઓ અરે બધી ઈશ્વર કૃપા છે આ તો ચિત દીકરો ચિત્ર લઈને અહીં આવ્યો ને પછી તો સાસ ઉભાના અરે અંગ્રેજના લોકો અંગ્રેજ અમલદારો પણ ચિત્રો જોવા આવતા હતા અત્યાર કેટલા બધા ચિત્રો વેચાઈ ગયા જય હો અને ત્યાર પછી તો દીકરો બધાને કહેતો હતો કે મારા બાપુ પૂર્વના દેશોથી મોટો સંગ્રહાલયને આવે છે એટલે બધા તમારી રાહ જોઈને રહે છે
જોઈએ દીકરા, એ છોકરાનું મોઢું નથી ખસતું મારી નજર સામેથી, દેવ હતો એ તો દેવ. માં તું તો આખો દિવસ એની વાતો કરી આવે. હા બેટા, એ ખરા અર્થમાં દેવ હતો. કીર્તિદેવ નામ એનું અમસ્તો નહોતું. એ ના હોત ને તો વસ્તીમાં કોઈ બચ્યું જ નહીં હોત બેટા. તારા પિતાજી નવલશાહ શેઠના મહેતાજી, 2 વર્ષ પહેલા એમનું નિધન થયું ત્યારે શેઠાણીએ આપણે કોઈ વાતે ઓછું નથી આવવા દીધું બેટા. કીર્તિદેવ તારા કરતા ઉંમરમાં તો મોટા, પરંતુ એમને એમનું નામ સાર્થક કર્યું. કેટલા બધાને બચાવી લીધા બેટા. એ દ્રશ્ય મારી આંખ સામેથી ખસતું નથી દીકરા. Thank you.
થઈ ગયા. આપ સૌ જાણો છો કે કેટલા વત્સલ અને આપણા આખા સમાજની કેટલી કાળજી લેનારા હતા એ નવલશાહીજી, જેની પાસે એમના ચિત્રોનો મોટો મસ્ત ખજાનો છે. કહે છે કે આવા ચિત્રો લંડનના મ્યુઝિયમમાં પણ નહીં હોય, અને હવે એમના પરિવારમાં કોઈ રહ્યું નથી, અને તેથી આવતી પૂર્ણિમાની સાંજે કિલ્લાના મેદાનમાં યોજાશે નવલશાહ શેઠના ચિત્રોની હરાજી. ધ્યાન આપીને સાંભળો, દુનિયાભરના મહાન ચિત્રકારોના ચિત્રો છે. આ એવા ચિત્રો છે કે જેમાંથી પાણીના મોલે તમને મળી જશે એવા ચિત્રો, જે આવનારા સમયમાં તમને ખૂબ બધા પૈસા કમાવી આપશે. આ હરાજી સુરતના ઇતિહાસની સૌથી મોટી હરાજી હશે. જરૂર આવજો, તમારી પાસે હોય એટલા નાણા લઈને આવજો. અરે શાહ સોદાગરો અને મોટા મોટા સુબાઓ અને અફસરો, તમારા માટે આ સોનાની તક છે. આ ચિત્રો જે વિદેશમાં જઈને લઈ શકાય તે ચિત્રો તમને ઘર આંગણે મળવાના છે. ધ્યાનપૂર્વક સાંભળો, આવતી પૂર્ણિમાની સાંજે કિલ્લાના મેદાનમાં યોજાશે સુરતના ઇતિહાસની સૌથી મોટી હરાજી. શહેરના મંદિરોમાં ઘીના દીવા હોય, મસ્જિદોના લોબાન હોય કે દેવળોની મીણબત્તી હોય, બધું ધીમે ધીમે શેઠને પૈસે જ તો ભરતું હતું. આહો, અને એ દીવો પ્રકારના કુટુંબી લકાટુંબી આત્મા સોહાતા. એનો દીકરો આત્મા બળી મળ્યો ને? જબાન સંભાળો ભાઈ, એને બળી મરેલો નહીં કહેવાય, શહીદ થયેલો કહેવાય. ગરીબો અને સાધુઓને બચાવતા એ જાતિ કુરબાન થયેલો. સચ્ચા વૈષ્ણવજન પ્રભુના દરબારમાં પણ એવાની જ ખોટ થશે, એટલે આખા પરિવારને બોલાવી. હા હો, મારી નથી સરકાતું છે કે પરથી આવ્યા ત્યારે જે આસો પલવના તોડો બધાવેલા એ યાદ છે ને? કોણે કલ્પના કરી હશે કે એ લીલા તોરણ નીચેથી શેઠના દીકરા અને શેઠારીની શ્મશાન યાત્રા નીકળશે. ત્યારે જ લાગેલું કે શેઠ હવે જાતું નહીં તકે. અરે શેઠ સિંહને જાપાનથી જે ચિત્રો લાવેલા તે ચિત્રો ત્યારે તો જહાજના ભંડાગ્યામાંથી વખારે પણ નહોતા પહોંચ્યા. શેઠ તો પરિવાર તો જીત તો જીત વાર્તા બની ગયેલો. કલ ચમન થા આજ એક સહરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ. સહી મેં યહી થી દાસ્તાને નવલશાહી જી. ત્યારે જ લાગેલું કે શેઠ ભાગી ગયેલા, જાજુ તટી શકે એમ નહોતા. અંતે લઈને જ રહ્યું સંજોગ બળવાન, નહીં માણસ બળવાન. ખરી વાત છે. અને હવે નવલશાહ શેઠની આંખ નીચાતા જ આ ભૂખડી બાળસો શેઠનો અમૂલ્ય ખજાનો પાણીના ભાવે વેચી માંડશે. બીજું કરે પણ શું, શેઠનું પરિવાર તો ગયું, કોઈ વારસ બચ્યો છે? અને આ કાટલા ચિત્રોને સંદર્ભવા એટલે ખાવાના ખેલ નથી ભાઈ, સિંહ પરની અસવારી જેવું છે. વર્ષોના વર્ષની દુનિયાભરની અજાયબી જેવા ચિત્રો હરાજીમાં જશે એવું કોઈ કદી ધાર્યું પણ નહીં હોય. જીવનભરની બચત લઈને જઈશ, બળવાન થશે તો નોકરી લાગી જશે. શાંતિ રાખો બધા, બધા યોગ્ય રીતે શાંતિ રાખો. આપ લઈ આવ્યા છો? બસ, હું એની જ
રાહ જોઉં છું. શાંતિ રાખો, બધા શાંતિ રાખજો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરતના ઇતિહાસની સૌથી મોટી હરાજીમાં. આપ સૌના સહકાર વગર શક્ય નથી બનવાનું. આપ જાણો છો કે શેઠ નવાબશાહ દુનિયાભરના મહાન ચિત્રો જાતે લેવા જતા, અડધી દુનિયાની સફર એ કરતા, નાળિયેરી પૂનમે ધક્કા વારે સૌથી પહેલું એમનું નાળિયેર ફૂટે અને એમનું જહાજ જાય અને અડધી દુનિયામાં જઈને એ ચિત્રો જાતે ખરીદીને આવે અને એ ચિત્રો દુનિયાભરમાં વેચાય. હા, એ ચિત્રોના મહાન ખજાનાની આજે છે હરાજી. અમે જાણીએ છીએ કે તમે સૌ સુભાઓ, મોટા મોટા રાજાઓના દીવાનો, આપ સૌ આ ચિત્રો માટે આવ્યા છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમને કહો કે આ ચિત્રો લેવામાં તમને રસ છે એ બદલ અમે ફરીથી તમારું સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, શરૂ કરીએ છીએ. સુરત શહેરના ઇતિહાસે કદી કલ્પના પણ ન કરી હોય એવા મોટા ચિત્રોના ખજાનાની હરાજી. આ હરાજીની શરૂઆત કરીએ છીએ અને આ શરૂઆત આ એક ચિત્રથી થાય છે. આ ચિત્ર A4 સાઈઝ પર કોલસાથી બનેલું આ ચિત્ર છે. તમે એને ચાર કોલ પણ કહી શકો. અને આ ચિત્ર સૌથી પહેલા તમારી સમક્ષ રજૂ થાય છે અને ચિત્રનું મૂલ્ય છે 100 રૂપિયા. 100 રૂપિયા? અરે ભાઈ, તમે દુનિયાના ખજાનાની વાત કરો છો અને રસ્તા છાપ કોલસાથી બનેલું ચિત્ર વેચવા નીકળ્યા છો? આ તમારો અપમાન છે. ચિંતા નહીં કરો, તમારા માન અપમાનનો આમાં કોઈ પ્રશ્ન નથી. પણ આ હરાજી આ ચિત્રથી શરૂ થવાની છે. 100 રૂપિયાનું આ ચિત્ર. 100 રૂપિયા? 100 રૂપિયા? અલ્યા, આ ચિત્રના કોઈ બે આના પણ નહીં આપે. અમને મૂર્ખ સમજે છે? ખરેખર અમારો આ કલા સંગ્રહ પરનું ઘોર અપમાન છે. માન અપમાનની કોઈ વાત નથી. આપ સૌ મહાન કલા સંગ્રહક છો જ, પણ આ ચિત્ર છે કોઈ લેનાર? આ ચિત્ર 100 રૂપિયામાં? મારે આ ચિત્ર લેવું છે. કોણ બોલ્યું ભાઈ? આવો આવો. અરે છોકરા, તું આ ચિત્ર લેવા માંગે છે? તને ખબર છે તું આની શું બોલી લગાવશે, શું કિંમત આપશે આની? કાકા, હું શંભુ છું. મારી માં કહે છે કે આ પોટલીની અંદર 5 રૂપિયા અને 12 આના છે, તે લઈને તમે આ ચિત્ર મને આપી દો. 5 રૂપિયા અને 12 આના? આ ચિત્ર જેના 100 રૂપિયા છે તેનો આ છોકરો બોલી લગાડે છે. 5 રૂપિયા અને 12 આના? સૌથી પહેલી બોલી છે કોઈ લેનાર? 5 રૂપિયા 12 આના? એક વાર કાકા, આ ચિત્ર આપી દો. 5 રૂપિયા 12 આના? બે વાર કાકા, આ ચિત્ર મને આપી દો, હું તમને મારી જિંદગી ભરની બચત આપું છું. અરે ભાઈ, કોઈ સાંભળો છો? 100 રૂપિયાનું આ ચિત્ર માત્ર 5 રૂપિયા અને 12 આનામાં જઈ રહ્યું છે. 5 રૂપિયા 12 આના 3 વાર. આ ચિત્ર હવે તારું થયું અને તું કહે છે તે પ્રમાણે 5 રૂપિયા અને 12 આના. મને કહે તો ખરો કે આ ચિત્રમાં એવું તે શું જોયું બેટા કે તે લઈ લીધું? કાકા, 5 રૂપિયા તો શું છે, જો મારી પાસે આના માટે 5 લાખ હોત એ પણ તમને આપી દે હે ને માં? 5 લાખ પણ તું આપી જતે બેટા? એવું તો શું છે આ ચિત્રમાં, તું કોણ છે? હા, 5 લાખ આપું, કારણ કે આ ચિત્ર મેં બનાવ્યું છે. અચ્છા, તે બનાવ્યું છે? તારી જાતે બનાવ્યું છે? હા, મેં બનાવ્યું છે અને આ ચિત્ર કીર્તિદેવનું છે. કીર્તિદેવ? એ કોણ? હા, કીર્તિદેવ નવલશા શેઠના દીકરા. અરે તો દેવ બતા દેવ, એને આત્માથી મને બચાવેલો, મારી માને બચાવેલી, અનેકને બચાવેલા અને પોતે આગમાં સળગીને મૃત્યુ પામ્યા. અગર આ ચિત્ર માટે મારી પાસે 5 લાખ હોત ને તે પણ હું તમને આપી દઈશ. માનું છું, 5 રૂપિયા 12 આનામાં મળ્યું છે આ છોકરો, એના માટે 5 લાખ પણ આપી શકતે. બેટા, મને એ તો સમજાવો કે ક્યારે બનાવ્યું તે આ ચિત્ર, કેવી રીતે બનાવ્યું? કાકા, હું તો રસ્તા પર ચિત્ર બનાવું, લોકોને ગમે તો મને પાઈ પૈસા આપે, આ રીતે મારી જિંદગી ભરની બચત ઊભી થઈ છે. અચ્છા, અને આ ચિત્ર નવલશા શેઠના ખજાનામાં?
રીતે પહોંચ્યો? જ્યારે કીર્તિદેવ ગુજરી ગયા તો તેમની યાદમાં મેં આ ચિત્ર કોલસાથી પેપર પર બનાવેલું હતું અને તે લઈને હું નવલસા શેઠને ત્યાં ગયો. અચ્છા, શું થયું? समंदर नौ जा करो